ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં વિકલનની વાત કરી હતી, વિકલન પૂરું કર્યું હતું. આજે આપણે સંકલનની વાત કરવાની છે. વિકલન અને સંકલન એટલે ગણિતના જ ટોપિક છે, પરંતુ આપણે ફિઝિક્સની અંદર આખું 11મું આખું 12મું ધોરણ આ બંને ટોપિક આવ્યા જ રાખે છે, એટલે આપણે આ ટોપિક લીધા છે બરાબર. અને ત્રીજું ચેપ્ટર જે આપણે શરૂ કરવું છે એની અંદર પણ આ બંનેનો ઉપયોગ થાય છે. હવે વિકલનની અંદર જે આપણે કીધું કે વિકલનનો ઉપયોગ ક્યારે કરવાનો હોય, તો કે કોઈ પણ સરેરાશ કિંમત હોય તો સરેરાશ કિંમતમાં મારે કોઈ ચોક્કસ પોઈન્ટ પર કિંમત શોધવી હોય બરાબર. જેમ કે સમયગાળો હોય, સમયગાળાની જગ્યાએ એવું કીધું હોય કે આપણે તમને યાદ હોય તો તાપમાનનું ઉદાહરણ લીધું હતું કે ભાઈ 5 મિનિટમાં તાપમાનમાં ફેરફાર થાય છે, એની જગ્યાએ મારે એવું શોધવું છે કે 1 સેકન્ડમાં ફેરફાર કેટલો થાય. તો ભાઈ એવા સંજોગોમાં વિકલન કરવું પડે. સંકલન ક્યારે કરવું પડે? સંકલન એટલે ખાસ ધ્યાન રાખજો કે આ સંકલન, તો સંકલન એટલે એક પ્રકારનો સરવાળો. સંકલન એટલે બીજું કઈ નવું નથી, સંકલન એટલે એક પ્રકારનો સરવાળો છે. પરંતુ ક્યારે આનો ઉપયોગ કરવાનો હોય, ત્યારે સરવાળો ખૂબ જ સૂક્ષ્મ સમય માટે કરવાનો હોય અથવા તો સૂક્ષ્મ સ્થાન માટે કરવાનો હોય. ધારો કે આપણે એવું લઈએ કે કોઈ પણ બે બિંદુઓ વચ્ચે કોઈ પણ માર્ગ હોય, જો એ માર્ગ ખૂબ જ મોટો છે તો તેવા સંજોગોમાં તેના સૂક્ષ્મ ખંડો લઈને ગણતરી કરવા માટે ધારો કે આપણે આનો ઉપયોગ ક્યારે મેં કીધું કરવો પડે કે જ્યારે ભાઈ તમારે કોઈ પણ ગણતરી કરતા હોય, ગણતરીની અંદર કોઈ પણ માર્ગ છે તે ઘણો મોટો છે અને તમારે એવી જરૂરિયાત ઉભી થઈ છે કે ભાઈ નાના નાના ભાગ માટે મારે કામ કરવું છે, તો એક ભાગ માટે કામ કરો, બીજા ભાગ માટે કામ કરો, છેલ્લે મારે બધું કામ ભેગું કરવું છે. તો હવે આવા સંજોગોમાં બધું કામ ભેગું કરવું એટલે સરવાળો કરવો પડે બરાબર. પરંતુ જ્યારે આ બધા જ કણો ખૂબ જ સૂક્ષ્મ હોય ત્યારે સરવાળો કરવો બહુ અઘરો પડે, તો આવા સંજોગોમાં સંકલનનો ઉપયોગ કરવામાં આવે છે. સંકલન એટલે એક પ્રકારે વિકલનનો વિરોધી. જે રીતે સરવાળો હોય અને સરવાળો સામે જાય તો બાદ બાકી થઈ જાય, એવી રીતે વિકલન હોય તો વિકલન સામે જાય ને તો સંકલન થઈ જાય. આ યાદ રાખજો, આ કામ લાગશે. આપણે વિકલનનું સામે જાય એટલે સંકલન, જેમ આપણે કેમ સરવાળો સામે જાય બાદ બાકી થઈ જાય, આ બાજુ ભાગાકારમાં પદ હોય સામે જાય તો ગુણાકારમાં થઈ જાય, એવી બધી રીતે બરાબર. કે ભાગાકાર હોય તો એનો ગુણાકાર થઈ જાય, ગુણાકાર હોય તો ભાગાકાર થઈ જાય, એવી રીતે સંકલન વિકલન હોય તો સંકલન થઈ જાય અને સંકલન હોય તો વિકલન થઈ જાય, એ બંને એકબીજામાં થઈ શકે. તો સંકલનનો જે ઉપયોગ કીધો એ સંકલન એક પ્રકારનો સરવાળો છે બરાબર. સંકલનમાં બહુ વધારે સૂત્ર નથી જોવાના, બે ત્રણ સૂત્ર જ ખાલી જોવાના છે. એનો જે સૌથી બેઝિક સૂત્ર છે સંકલનની નિશાની, આ રીતે એને આ રીતે દર્શાવે સંકલનની નિશાની, થોડો એસ જેવો બરાબર. તો એ સંકલનની નિશાની કઈક આ રીતની આવે. એનું સમીકરણ જોઈએ, પહેલું સૂત્ર કઈક આ રીતનું છે, એક્સ એસ ટુ એન ડીએક્સ બરાબર એક્સ એસ ટુ એન પ્લસ વન અપોન એન પ્લસ વન. અને સંકલનમાં હંમેશા લિમિટ હોય છે બરાબર, સંકલનમાં હંમેશા લિમિટ આવે છે, લિમિટની પણ વાત કરું. આ સૂત્ર એક યાદ રાખવાનું. આની અંદર પણ બહુ ફિક્સ વસ્તુ છે કે એક્સ એસ ટુ એન ડીએક્સ હોય એનો અર્થ શું થઈ ગયો, એક્સ ની સાપેક્ષે સંકલન બરાબર. આ જે છે આ વાક્ય દર્શાવે હું તો કે એક્સ એસ ટુ એન નો એક્સ ની સાપેક્ષે સંકલન. ઓલું કેમ વિકલનની અંદર છેદમાં આપણે dx લખતા હતા, એવામાં બાજુમાં dx લખવાનું. એટલે જો dx નું કઈ કામ નથી, dx કે ગુણાય એવું ન થાય, એવું નહીં કરવાનું કે x ની n ઘાત છે ને અહીંયા x એટલે આ બેનો ગુણાકાર થાય એવું નહીં. dx ખાલી એવું દર્શાવે છે કે ભાઈ આની સાપેક્ષે દર્શાવે છે. આગળ તમને કીધું તેમ કેમેસ્ટ્રીમાં જેમ તમારે ઉદ્દીપક આવતું એની જેવું બરાબર, કે જે પ્રક્રિયામાં ભાગ ન લે પણ જરૂરી કરવું એમ. dx છે એનું બીજું કઈ કામ નહીં, પણ એનાથી ખબર પડે કે સંકલન કોની સાપેક્ષે છે. તો આ પ્રકારનું સમીકરણ આવે. બીજું એક આમાં લિમિટ આવે કે ભાઈ આમાં સંકલનના જે દાખલા આવે ને, વિકલનના દાખલાની અંદર શું આવતું કે ભાઈ મેં તમને કીધું તેમ પછી છેલ્લે તમને એમ કહી દીધું હોય કે ભાઈ x બરાબર 2 મૂકો તો x ની જગ્યાએ 2 મૂકી દો. સંકલનની અંદર લિમિટ આવે, કારણ કે એનો ઉપયોગ શું છે તો કે ભાઈ એક બિંદુથી લઈને બીજા બિંદુ સુધી કામ કરવું હોય કામનો સરવાળો છે. તમારે લિમિટ લેવાની હોય કયા બિંદુથી કયા બિંદુ સુધી, એટલે આમાં જે દાખલા આવે ને લિમિટ વાળા બરાબર.
અહીંયા જે લખો ને નીચે લખો એને લોઅર લિમિટ કહેવાય, ઉપર લખો એને અપર લિમિટ કહેવાય, અને લોઅર લિમિટ કહેવાય અને અપર લિમિટ કહેવાય. બરાબર, નીચે લખો એ લોઅર લિમિટ કહેવાય, ઉપર લખો એ અપર લિમિટ કહેવાય. હંમેશા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આવો ઉપયોગ કરવાનો હોય. બરાબર, કે ઉપરના બિંદુમાંથી નીચેનો બિંદુ બાદ કરવાનો હોય. બાદ કરવાનો કઈ રીતે એની અમને આપણે વાત કરીએ. એકાદ ઉદાહરણથી શરૂ કરીએ, આ સૂત્રને લગતા થોડાક ઉદાહરણ લઈએ. કે ધારો કે વાય બરાબર એક્સ ની ત્રણ ઘાતનું એક્સ ની સાપેક્ષે બે થી ચાર લિમિટમાં સંકલન કરો. ધારો કે કઈક આવો સવાલ છે. આપણે કહો ગઈ વખતે વિકલન ની અંદર એવું લેતા હતા કે વાય બરાબર એક્સ ની ત્રણ ઘાત હોય તો વિકલન માં કરતા હતા કે ઘાત આગળ લઈ લેવાની, ઉપર એક ઘાત ઓછી કરવાની. આમાં સૂત્ર આવું છે, જો એન છે તો ઉપર એક ઘાત ઉમેરવાની એન પ્લસ વન, અને છેદમાં જે ઘાત અહીંયા હોય ને એ જ ઘાત અહીંયા લખી નાખવાની છે ઉપર એન પ્લસ વન કરતા. તો આને લખવાનું કઈ રીતે? તો પેલા તો વાય બરાબર એક્સ નો ઘન છે એટલે આને આપણે કઈક આ રીતે લખવાનું, સંકલન વાય ડીએક્સ. બે થી ચાર સુધી કીધું છે તો અહીંયા બે લખવાના, અહીંયા ચાર લખવાના. પછી બે થી ચાર વાય બરાબર કેટલા લેવાના કીધા? એક્સ નો ઘન. તો એક્સ નો ઘન છે એટલે અહીંયા સમજો એક્સ ની એન પ્લસ વન અપોન એન પ્લસ વન છે. તો તમારો કરવાનો એન પ્લસ વન છે, જો એન હોય તો એન પ્લસ વન છે, તો એ એક્સ ની ત્રણ ઘાત છે. તો આને ચોરસ બ્રેકેટમાં લખવાનું કે એક્સ ની એન પ્લસ વન, અહીંયા ત્રણ છે તો શું કરવું પડશે? ત્રણ પ્લસ વન અપોન ત્રણ પ્લસ વન. બરાબર, સમીકરણ હરખો સમજો કે એક્સ ની એન ઘાત હોય તો શું કરવાનું? એક્સ ની એન પ્લસ વન અપોન એન પ્લસ વન, એટલે એક્સ ની અહીંયા ત્રણ ઘાત છે તો ત્રણ પ્લસ વન અપોન ત્રણ પ્લસ વન. પછી લિમિટ જે હોય ને અહીંયા લખવાની બે થી ચાર. એટલે આપણે ફિઝિક્સ ની અંદર દાખલો આવશે ને એમાં મોટા ભાગે સમય આવે, તો એ તમને એવું કહી દીધું બે થી ચાર સેકન્ડ માટે જે પણ કઈ શોધવાનું કીધું હોય, પછી વેગ કીધું હોય કે પ્રવેગ કીધું હોય, જે કીધું હોય એ બધું એવું કહી દીધું હોય બે થી ચાર સેકન્ડ માટે શોધો, તો એ બે થી ચાર સેકન્ડ માટે શોધી લેવાનું. તો એ બે થી ચાર એ રીતે લખવાનું. પછી જેની સાપેક્ષે સંકલન કરતા હોય ને, તો પેલા તો અહીંયા સરખું લખી નાખીએ કે એક્સ ની ચાર ઘાત બરાબર ત્રણ ને ચાર છેદમાં ચાર. હવે તમારે શું કરવાનું? તો કે આ એક્સ ની જગ્યાએ પેલા અપર લિમિટ મૂકવાની, માઇનસ કરવાનું, અને એક્સ ની જગ્યાએ લોઅર લિમિટ મૂકવાની. બરાબર, સમજો શું કરવાનું છે? એક્સ ની જગ્યાએ પેલા અપર લિમિટ એટલે ચાર મૂકશો, પછી માઇનસ કરવાનું એક્સ ની જગ્યાએ લોઅર લિમિટ એટલે બે મૂકશો. બરાબર, એટલે અહીંયા શું થઈ જશે? છેદમાં તો ચાર એમને મજે, કારણ કે એમાં કઈ કિંમત મૂકવાની હતી, કિંમત ખાલી ચલ હોય ને ચલની જગ્યાએ મૂકવાની. તો એક્સ ની જગ્યાએ આપણે ચાર મૂકશો એટલે શું થઈ જશે? ચાર ની ચાર ઘાત. માઇનસ એક્સ ની જગ્યાએ બે મૂકશો એટલે શું થઈ જશે? બે ની ચાર ઘાત. બરાબર, કઈક આ રીતે. પછી તો તમને આવડે કે ચાર ની ચાર ઘાત એટલે બસો છપ્પન જેવું થશે ને, અને બે ની ચાર ઘાત એટલે સોળ, એટલે ઝીરો ચાર તો છ ચોક ચોવી એટલે સાઈઠ. કઈક આ રીતે જવાબ આવે. પછી બધું સિમ્પલ છે કે આ તો મેઇન તો વસ્તુ તમારે ધ્યાન રાખવાનું યાદ કે ઘાત હોય ને તો કોઈ પણ ઘાત છે ઘાતમાં એકનો વધારો કરવાનો, અને જે ઉપર ઘાત આવશે એ છેદમાં લખવાની. પછી લિમિટમાં કઈ રીતે મૂકવાનું? તો કે ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, ખાલી આટલું નાનું એવું હોય છે, બીજું કઈ અઘરું હોતું નથી. તમારે પરીક્ષાની અંદર આવા કોઈ આ સ્ટેપ લખવાની જરૂર નથી, તમારે સીધું આની પછી આની પછી સીધું આ સ્ટેપ લખવાનું, એની પછી સીધું આ સ્ટેપ લખવાનું. બરાબર, વચ્ચે અમુક સ્ટેપ કાપી નાખો તો એ કઈ વાંધો નથી, કારણ કે ટોપિક આખો ગણિતનો છે. એટલે આપણે ફિઝિક્સ ની અંદર તો શું છે કે વચ્ચે દાખલાની અંદર ક્યાંક ને ક્યાંક એકાદ બે પોઈન્ટમાં સંકલન વિકલન આવ્યા રાખશે. બરાબર, એટલે તમારે બીજી કોઈ ઉપાધિ એમાં એ નથી કરવાની કે ભાઈ આટલો મોટો દાખલો થાય, વચ્ચેના અમુક સ્ટેપ તમે કાપવા હોય તો કાપી શકો. બરાબર, તો આ પ્રકારના કઈક દાખલા હોય. ચાલો થોડાક ઉદાહરણ લઈ આ કે વાય બરાબર, ધારો કે હવે આની અંદર એક ધ્યાન રાખવાનું, વિકલનમાં આપણે એવું કીધું તો અચળ હોય ને તો અચળનું વિકલન ઝીરો થઈ જાય. બરાબર, આમાં શું થાય? ધારો કે હું વાય બરાબર ખાલી સાત લો, તો સમજો સમજ નથી વસ્તુ, વાય બરાબર ખાલી સાત લો, તો વાય બરાબર ખાલી સાત હોય
તો આવા સંજોગોમાં શું કરવાનો? અચળ છે બરાબર, વિકલન હોય ને તો વિકલનમાં શું હતું? અચળ નું વિકલન જીરો, વહીવટ પૂરો. આમાં હું તમને વાય બરાબર ખાલી સાત આપ્યું છે. તો આવા સંજોગોમાં જો સંકલનમાં, ખાસ યાદ રાખજો સંકલનની અંદર, કે જો અચળ હોય વાય બરાબર ખાલી સાત આપ્યું છે, બાજુમાં કાંઈ ન હોય એટલે એક તો હોય, તો એક નો અર્થ એક્સ ની જીરો ઘાત. તો તમારે બાજુમાં શું મૂકવાનું? જો યાદ રાખજો, સંકલનની અંદર અચળ હોય તો બાજુમાં એક્સ ની જીરો ઘાત મૂકવાની બરાબર. વિકલનમાં, સોરી સંકલનમાં, સંકલનમાં અચળ હોય તો બાજુમાં એક્સ ની જીરો ઘાત મૂકી દેવાની, વિકલનમાં અચળ હોય તો એનું સીધું વિકલન જીરો થઈ જાય બરાબર. ચલો બાકીનું બધું જે આપણે આગળ કરતા એવું કે ફરીથી આનું સંકલન કરીએ, એટલે વાય ડી એક્સ એક કામ કરીએ, લિમિટ કેક લઈ લઈએ, લિમિટ એક થી બે લઈ લઈએ બરાબર. રકમ આની આ કે ભાઈ વાય બરાબર સાત નું એક્સ ની સાપેક્ષે એક થી બે લિમિટમાં સંકલન કરો બરાબર. તો વાય બરાબર જો તમને આપ્યા છે સાત, પણ આપણે લખશું હું સાત એક્સ ની જીરો બરાબર. પાછળ ફરજિયાત એક્સ ની જીરો લગાડી દેવાની. હવે જે અચળ હોય ને, અચળ એને બહાર લઈ લેવાના બરાબર. અહીંયા એક થી બે અચળ હોય ને એને બહાર લઈ લેવાના, એ બહાર લઈ લેવા અચળ. તો સાત ને બહાર લખી નાખવાના. હવે એક્સ ની જીરો ઘાત છે તો અહીંયા નિયમ છે, કોઈ પણ ઘાત હોય તો એન પ્લસ વન અપોન એન પ્લસ વન, એટલે આપણે અહીંયા શું કરશું? એક્સ ની જીરો પ્લસ વન એટલે વન, છેદમાં જીરો પ્લસ વન એટલે વન બરાબર. તો પછી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકી દો, એટલે એક્સ ની જગ્યાએ બે માઇનસ એક્સ ની જગ્યાએ એક, તો બે માંથી એક જાય એટલે એક. તો જવાબ વીધો સાત. ત્યાં સાત હતા અને જવાબ ભાઈ સાત જ વધે છે, એટલે એનો અર્થ એવો નથી કે હંમેશા આવું જ વધે, એની લિમિટ ઉપર આધાર રાખે. આ તો લિમિટ એક થી બે આવી હતી એટલે બરાબર. પરંતુ તમને એક બીજી વસ્તુ આમાં ખબર પડે કે એક્સ રેસ ટુ ઝીરો હતું એટલે એક્સ ની એક ઘાત થઈ ગઈ અહીંયા સુધી તમે પહોંચો. ચાલો જો લિમિટ નથી તો ખાલી હું વેધું સાત એક્સ વેધું, લિમિટ નથી તો હું વેધું સાત એક્સ વેધું બરાબર. એનો અર્થ એમ થઈ ગયો કે જયારે અચળ હોય ને ત્યારે સંકલનમાં શું કરવાનું? જેની સાપેક્ષે સંકલન કરતા હોય ને એને ખાલી પાછળ લખી નાખવાનો. એટલે બીજું સૂત્ર જે તમારે બનશે, તો આ પહેલું સૂત્ર, એટલે બીજું સૂત્ર જે બનશે, તો બીજા સૂત્ર અંદર આપણે કઈક આવું લખી શકાય કે સંકલન કે ડીએક્સ, જ્યાં કે એટલે અચળ, તો કે ડીએક્સ નું સંકલન શું થઈ જશે? કે એક્સ બરાબર, જ્યાં કે એટલે શું છે? અચળ. આ તમારું બીજું સમીકરણ કે સંકલન કે ડીએક્સ, તો એનો થઈ જશે કે એક્સ, જ્યાં કે એટલે અચળ બરાબર. એટલે થાય આ રીતે, પાછળ એક્સ ની જીરો ઘાત લખવાની હોય, પણ આવું વારે ઘડીએ કઈ એક્સ ની જીરો ઘાત લખાય નહીં બરાબર. એટલે આપણે તો શું છે, વચ્ચેના જેટલા સ્ટેપ ઓછા થાય એટલા સ્ટેપ કરવાના, એટલે આપણે તો સીધું લખી નાખવાનું કે ભાઈ સાત ટાઈપ હોય તો પાછળ તમારે શું લખી નાખવાનું? એક્સ, પછી લિમિટ મૂકી દેવાની બરાબર. સાત ને બાર ન કાઢો, આ નહીં ખરેખર પદ્ધતિ થઈ, પણ આવી પદ્ધતિ આપણે નથી વાપરવાની, આપણે શોર્ટકટ મેથડ જ વાપરવાની, કારણ કે ટોપિક આખો ગણિતનો છે બરાબર. એટલે ગણિતના ટોપિકમાં તમે અમુક સ્ટેપ કાપી નાખો તો કઈ પ્રોબ્લેમ ન આવે, બોર્ડની પરીક્ષામાં કઈ પ્રોબ્લેમ ન આવે. તો કઈક આવું, એટલે એનો અર્થ એમ થઈ ગયો કે કઈક આવું અચળાંક વાળું હોય, અચળ આવતો હોય તો ધ્યાનમાં રાખવાનું છે કે પાછળ જેની સાપેક્ષ ની સાપેક્ષે કરતા હોય તો પાછળ એક્સ લખી નાખવાનું, ટી ની સાપેક્ષે કરતા હોય પાછળ ટી લખી નાખવાનું, જેની સાપેક્ષે સંકલન કરતા હોય પાછળ લખી નાખવાનું બરાબર. બીજું એમાં કઈ નવું નથી કરવાનું. એટલે ધારો કે કઈક આ પ્રકારનો દાખલો હોય, બીજો દાખલો એક લઈએ કે વાય બરાબર એક્સ ની ત્રણ ઘાત વત્તા ચાર નો લિમિટ એક થી બે માં બે સુધીમાં સંકલન કરો. ચાલો કઈક આવું સૂત્ર છે કે આ ત્રીજું ઉદાહરણ છે એનું બરાબર, કે વાય બરાબર એક્સ ની ત્રણ ઘાત વત્તા ચાર, તો વાય બરાબર એક્સ ની ત્રણ ઘાત વત્તા ચાર નું લિમિટ એક થી બે સુધીમાં સંકલન કરો. તો આપણે શું કરશું? તો પેલું કામ કોમન, કે સંકલન વાય ડીએક્સ, લિમિટ કેટલી કીધી? એક થી બે, પછી
संकलन y ની જગ્યાએ શું છે x ની 3 ઘાત વત્તા 4 dx. ત્યારબાદ સરવાળો, આપણે જે વિકલનમાં સરવાળો કર્યો તે એવું જ કરવાનું કે વિકલનમાં સરવાળો એ તો હું કરતા કે જેટલા પણ પદ હોય સરવાળાની અંદર તે બધા જ પદોનું આપણે વિકલન કરતા. અહીંયા છે બધા પદનું સંકલન કરવાનું. x ની 3 ઘાત dx વત્તા બરાબર x ની 3 ઘાત. તો x ની 3 ઘાત છે તો 3 ઘાત નું વિકલન અમને સોરી સંકલન હું કીધું તો કે ઉપર 1 પ્લસ કરવાનો નીચે 1 પ્લસ કરવાનો. એટલે આને હંમેશા ચોરસ બ્રેકેટ માં લખવાનું. હવે આપણે ડાયરેક્ટ લખશું 3 ઘાત છે એટલે હું કરવાનું x ની 4 ઘાત છેદ માં 4. પછી હમણાં કીધું 4 dx હોય તો અચળ છે, અચળ હોય એટલે સીધું શું લખી નાખવાનું 4x બરાબર. વચ્ચે આપણે આ 1 2 અને 3 સ્ટેપ કાપી નાખ્યું બરાબર, સોરી આ 2 સ્ટેપ કાપી નાખ્યું, આપણે સીધું આ સ્ટેપ લખી નાખ્યું. એટલે 4 dx હોય તો 4 dt હોય તો 4 t એવું લખી નાખવાનું. ચલો હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકો એટલે x ની જગ્યાએ આપણે 2 મૂકશું એટલે 2 ની 4 ઘાત માઇનસ x ની જગ્યાએ 1 મૂકશું એટલે 1 ની 4 ઘાત છેદ માં 4 વત્તા 4 x ની જગ્યાએ 2 મૂકશું તો 4 આરે ગુણાકારમાં માઇનસ x ની જગ્યાએ 1 મૂકશું બરાબર. ચલો 2 ની 4 ઘાત એટલે 16 માઇનસ 1 ની 4 ઘાત એટલે 1 છેદ માં 4 વત્તા આ 2 માંથી 1 જાય એટલે 1 એટલે કેટલું થઈ ગયું આ 15 ના છેદ માં 4 વત્તા 4 એટલે ચોકે ચોકે 16 ને 15 એટલે 31. કઈક આ પ્રકારના સમીકરણો હોય બરાબર. તો સંકલન ની અંદર જે મહત્વના તે પદ છે તે કઈક આ પ્રકારના, એમાં બહુ માથાકૂટ નથી હોતી. ગુણાકાર હોય તોય બહુ માથાકૂટ નથી હોતી, ગુણાકાર માં સીધું સંકલન થઈ જાય છે બરાબર. એટલે આમાં વિકલન જેટલી વધારે માથાકૂટ નથી. ખાલી ધ્યાન એ તમારે રાખવાનું રહે કે ઘાત છે તો ઘાતમાં ઉપર n પ્લસ 1 કરવાનો, નીચે n પ્લસ 1 કરવાનો બરાબર. હમણાં આપણે બહુ બધા સમય અને ઘણા બધા સૂત્ર આવે છે એ તમે મેથ્સના વિદ્યાર્થીઓ તો 12મા ધોરણમાં સંકલનનો આખો બહુ મોટો ચેપ્ટર છે એ લોકોને, એટલે એ લોકો તો આખું ભણશે બરાબર. ભાઈઓવાળાને જેટલું જેટલું સંકલન વચ્ચે વચ્ચે જરૂર પડશે એટલું એટલું કરાવતો જઈશ, કારણ કે આખું સંકલન કરાવવા જઈએ તો એક મહિનો લે બરાબર. આખું સંકલન પોસિબલ જ નથી અને આખું સંકલન આપણે જરૂરી નથી. તો એક આ ધ્યાન રાખવાનું કે આવા કોઈ પણ પ્રકારના દાખલા હોય, ધારો કે અજય દાખલો લઈ લઈએ કે y બરાબર 5x નો વર્ગ વત્તા 3x વત્તા 2 નો સંકલન. કોઈ પણ એક લિમિટ લઈ લઈએ કે લિમિટ આની યાદ રાખીને 1 થી 2 એટલે પ્રોબ્લેમ ન આવે, 1 થી 2 સુધીમાં સંકલન કરો. જા હું 1 થી 2 સુધીમાં સંકલન લિમિટ 1 થી 2 લઉં છું સરળતા માટે, બાકી લિમિટ નું નક્કી ન હોય તો રકમ હોય આપણી, એટલે લિમિટ કોઈ પણ રીતે આવી શકે બરાબર. ધ્યાન રાખવાનું લિમિટ કોઈ પણ રીતે આવી શકે, આ તો જ આપણે સરળતા માટે 1 થી 2 સુધીની લિમિટ લઈએ છીએ બરાબર. એટલે જેથી કરીને છે તમને તકલીફ ન પડે અને આપણે અત્યારે સમય વધારે બગડે નહીં, એટલે બહુ મોટી લિમિટ લઈએ બરાબર. આપણે શું છે બહુ મોટી લિમિટ લઈએ ને તો પ્રોબ્લેમ આવે બરાબર, એટલે તો ખોટી પછી ગણતરી કરવામાં થોડો વધારે સમય બગડે, એટલે આપણે નાની લિમિટ લઈએ છે બરાબર. ચલો તો હવે કઈક આ પ્રકારનો દાખલો છે કે વાય બરાબર 5x નો વર્ગ વત્તા 3x વત્તા 2 ફરીથી કામીનું સંકલન વાય ડીએક્સ, એટલે વાય ની જગ્યાએ આપણે શું કરશું તો કે 5x નો વર્ગ વત્તા 3x વત્તા 2 ડીએક્સ બરાબર. કામ થયું કોમન. ત્યારબાદ આપણે શું કરશું તો કે બધાને અંદર ગુણાવશું. હવે સ્ટેપ ઓછા કરતા જવાના, જેટલા વધારે દાખલા ગણો એટલા સ્ટેપ ઓછા થતા જવા જોઈએ, જેટલા તમારથી બની શકે એટલા થાય. તમે આ સ્ટેપ લખ્યા પછી આ સ્ટેપ પહેલું સ્ટેપ લખી નાખવાનું, એક ફરજિયાત હોય પહેલું સ્ટેપ પછી સીધું 60 લખી નાખો તોય ચાલે, કોઈ પ્રોબ્લેમ નથી બરાબર, એમાં કઈ વાંધો નથી આવતો. પરંતુ જો કે તમે વચ્ચેના અમુક સ્ટેપ કરવા જ પડશે, પણ તોય બને એટલા ઓછા કરવાના. ચલો હવે આની અંદર હવે થોડુંક ડાયરેક્ટ કરવા ટ્રાય કરીએ. 5x નો વર્ગ છે તો x નો વર્ગ છે એટલે શું કરવાનું, 5 તો એમને એમ
एक्स नो घन छेद में त्रण वत्ता त्रण एक्स नी एक घात छे, काइनो एटले एक घात होय तो त्रण एक्स नो वर्ग छेद में बे वत्ता खाली बे छे, अचळांक छे, अचळ छे, अचळ होय तो आपणे शुं कीधुं हतुं बाजू में जेनी सापेक्षे संकलन होय ए लखी नाखवानुं बराबर, खाली अचळ छे, अचळ छे एटले जे पाछळनो કે બે એક્સ તો એક્સ લખી નાખવાનો બરાબર. ચલો બાકી તો બહુ નોર્મલ છે બધું. આ પાંચના છેદમાં ત્રણ, એક્સ ની જગ્યાએ બે મૂકો તો એક્સ છે, એક્સ ની જગ્યાએ હું બે મૂકું એટલે બે ની ત્રણ ઘાત એટલે આઠ, માઇનસ એક્સ ની જગ્યાએ એક મૂકો ત્રણ ના છેદમાં બે, એક્સ ની જગ્યાએ બે મૂકો એટલે ચાર, માઇનસ એક ની એક્સ ની જગ્યાએ એક મૂકશો એટલે એક જ રહે વત્તા એક્સ ની જગ્યાએ બે મૂકો માઇનસ એક્સ ની જગ્યાએ એક મૂકો તો અહીંયા કેટલું થયું, આઠ માંથી એક જાય એટલે સાત, સાત પંચા પાંત્રીસ ભાગ્યા ત્રણ, ચાર માંથી એક જાય એટલે ત્રણ, ત્રણ તરી નવ ભાગ્યા બે, બે માંથી એક જાય એટલે એક અને બે એક આ બે બરાબર. હવે ખાલી લસા ને બધી કેલ્ક્યુલેટર થી ગણતરી કરી નાખજો, જે જવાબ આવે છે ખોટાના સમય ને બગાડવું પણ કંઈક આ પ્રકારે સંકલન આવે. સંકલનમાં જે મેઇન આપણે સૂત્ર છે તે આ પ્રકારના છે, બીજા બધું ઘણા સૂત્ર આવે છે આની અંદર બરાબર, કે છેદમાં હોય, છેદમાં હોય ત્યારે એને અંશમાં લઈ જાઓ એનું પણ ધ્યાન રાખવાનું હોય, કે કોઈ પણ થાય છેદમાં આવતું હોય, છેદમાં આવતું હોય તો એમાં નિયમ ન બદલે, કે ધારો કે આપણે એ રીતનું લઈએ કે વાય બરાબર ત્રણ ના છેદમાં એક્સ ની ચાર ઘાત બરાબર, ધારો કે આનું સંકલન કરવું છે કે વાય બરાબર ત્રણ ના છેદમાં એક્સ ની ચાર ઘાત નો સંકલન એક થી બે જ રાખીએ, એક થી બે લિમિટ સુધી કરો, કે વાય બરાબર ત્રણ ના છેદમાં એક્સ ની ચાર ઘાત છે, છેદમાં આવ્યું છે. હવે છેદમાં આવે તો એમાં કઈ નવું નથી કરવાનું, સૂત્ર બધું એકનું એક જ સૂત્ર, મહત્વનું સૂત્ર એક જ છે બરાબર, સૂત્ર તો એકનું એક જ વાપરવાનું, કે ત્રણ ના છેદમાં એક્સ ની ચાર ઘાત, તો વાય બરાબર ત્રણ ના છેદમાં એક્સ ની ચાર ઘાત છે એટલે પહેલું તો આપણે શું કરશું, વાય ડીએક્સ, પછી વાય ની જગ્યાએ ત્રણ ના છેદમાં એક્સ ની ચાર ઘાત લિમિટ એક થી બે. હવે છેદ હોય ને તો આપણે, આપણી પાસે જે સૂત્ર છે, આપણી પાસે છેદ માટે કોઈ સૂત્ર નથી, આપણી પાસે અંશ માટે સૂત્ર છે, તો કઈ બીજું નહીં કરવાનું, આને અંશમાં લઈ લો, ત્રણ એમ ને એમ એક્સ ની ચાર ઉપર જશે એટલે એક્સ ની માઇનસ ચાર બરાબર, બસ બાકીનું બધું હતું એમને, એક્સ ની માઇનસ ચાર ઘાત છે એ શું કરવાનું, ઘાત ઉપર એક પ્લસ વન નીચે એક પ્લસ વન એટલે ત્રણ એમને. હવે એક્સ ની ઉપર શું કરવાનું, તો કે માઇનસ ચાર પ્લસ વન છેદમાં માઇનસ ચાર પ્લસ વન, પછી ત્રણ એક્સ ની ઉપર માઇનસ ચાર પ્લસ વન એટલે માઇનસ ત્રણ છેદમાં માઇનસ ત્રણ બરાબર, તો આ ત્રણ ત્રણ ઉડી ગયા, એક્સ ની ઉપર માઇનસ ત્રણ ઘાત છે, માઇનસ ત્રણ ઘાત છે એ તો આપણે આવશે નહીં એટલે એને આપણે ક્યાં લખશું, છેદમાં, પાછું છેદમાં લખીએ એટલે ઘાત પ્લસ થઈ જાય બરાબર, આટલું થઈ જાય પછી લિમિટ મૂકી દેવાની, આપણે કેમ અહીંયા થોડું ગણતરી કરી પછી લિમિટ મૂકતા હતા, એક્સ ની જગ્યાએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એ રીતે, હવે લિમિટ મૂકી દો તો શું થશે, એક્સ ની જગ્યાએ હું બે મૂકી તો એક ના છેદમાં બે ની ત્રણ ઘાત, બે ની ત્રણ ઘાત એટલે આઠ એટલે શું થશે, એક ના છેદમાં આઠ માઇનસ એક ના છેદમાં એક્સ ની, એક્સ ની જગ્યાએ એક મૂકવાનો છે, એક મૂકે એટલે એક જ છે એટલે ફાઇનલી આવું થઈ જશે, એક માંથી આઠ જાય એટલે માઇનસ સાત ના છેદમાં આઠ બરાબર. તો આ પ્રકારે સંકલન આવે, જેમ તમને વિકલનમાં કીધું હતું કે વિકલનની અંદર આપણે બ્રેકેટ વાળા દાખલા હોય તો બ્રેકેટમાં જેમ કરતા હોય એવું જ સેમ ટુ સેમ સંકલનમાં હોય બરાબર, કે બ્રેકેટ વાળું પદ આવતું હોય તો પેલા બ્રેકેટનું સંકલન કરી દેવાનું, પછી વિકલનની અંદર જે થોડોક આવતો હતો એમાં થોડોક ચેન્જ આવે છે એ હમણાં કરીએ. ચલો તો જે તમને વાત કરીએ કે સંકલનની અંદર થોડાક બીજા સમીકરણો જોઈ લઈએ. હવે સંકલનમાં આપણે બ્રેકેટની માથાકૂટ નથી કરવાની, કેમ કે એ ટાઈપના બહુ આવતા નથી, જે આપણે આવે છે મેં કીધું એમ સંકલનમાં આપણે લિમિટેડ કામ જ કરવાના છે બરાબર. હવે આપણે જે એના બે સમીકરણ જોયા, ત્રીજું એક સમીકરણ છે
કે y સોરી સંકલન 1 upon dx તો 1 upon dx નો ln x થાય આ તમારા માટે નવું છે ln ln x એટલે 2.303 ગુણ્યા log x આવું થાય log જોતા આગળ તમને શીખવાડી દીધું છે બીજા ચેપ્ટરમાં જ બરાબર એની અંદર તમે log anti log sin cos બધી કિંમતો જોતા શીખી જ ગયા છો ઓલરેડી તો ત્યારબાદ કે 1 upon x હોય તો ખાલી 1 upon x હોય ત્યારે તમારે ln નો ઉપયોગ કરવાનો છે તો ln એટલે હું કીધું 2.303 ગુણ્યા log એટલે ln એટલે એક પ્રકારે log જ આવે પણ log નો e આવે એક્સપોનેન્ટ આવે એના વિશે આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરતા અને ધારો કે તમારે એવો જ આવે આપણે કદાચ પાંચ એક દાખલા જોયો ને એટલે ધારો કે એવું હોય કે y બરાબર 5/x એક્સ હોય બરાબર તેનો લિમિટ 1 થી 2 સુધી સંકલન કરો જો બધામાં લિમિટ 1 થી 2 લઉં છું એનો અર્થ એવો નથી કે હંમેશા 1 થી 2 જ આવે તો ફરીથી સંકલન y dx y ની જગ્યાએ શું છે 1 upon x dx લિમિટ ક્યાંથી ક્યાં સુધી 1 થી 2 તો અહીંયા કીધું એમ એક 1 upon x છે તો એનું સંકલન શું થાય છે ln x બરાબર કે 1 upon x છે એટલે એનું સંકલન શું થાય છે ln x તો 1 upon x નું ln x કરી નાખવાનું પછી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ અહીંયા 5 છે ને સોરી તો આગળ 5 ચાલ સમજજો 1 upon x છે ને 1 upon x નું જ ln x થાય છે બાકી 5 તો એમને એમ જ રહેશે એટલે 5 ને બહાર લઈ લો કે ગુણાકારમાં લઈ લો હવે બાકીનું કામ કોમન x ની જગ્યાએ 2 માઇનસ x ની જગ્યાએ 1 હવે ln એટલે શું કીધું તો 2.303 ગુણ્યા log ln 2 એટલે 2.303 ગુણ્યા log તો log 2 માઇનસ 2.303 ગુણ્યા log 1 આવું કરવું પડે પછી આ 5 2.303 log 2 તો 2.303 ગુણ્યા log 2 એટલે 0.3010 log 1 તો 0 થઈ જાય એટલે 0 ગુણ્યા એટલે આખું નીકળી જાય પછી આનો ગુણાકાર કરીને આપણે જે જવાબ આવે છે બરાબર આ તમે આમાં log ના નિયમે લગાડી શકો કે log હોય એટલે બાદબાકીનો ભાગાકાર થઈ જાય એટલે 2 ના છેદમાં 1 થઈ જાય એ રીતે ગણતરી કરો તો એ ચાલે બરાબર એટલે પણ આ એક ધ્યાન રાખજો કે 1 upon x હોય તો 1 upon x હોય તો ધ્યાનમાં રાખવાનું છે એનું ln x થાય છે ln એટલે કે નવું એક પ્રકારનો log જ છે બરાબર અને log આગળ ખાલી 2.303 લગાડવાનો હોય બાકી જો 1 upon x હોય ત્યારે જ બાકી 1 ના છેદમાં x નો વર્ગ હોય કે 1 ના છેદમાં x નો ઘન હોય તો તો તમારે એને ઉપર લઈ લેવાનો એટલે માઇનસ ઘાત થઈ જાય માઇનસ ઘાત થઈ જાય પછી જે રીતે આપણે ગણતરી કરતા તે રીતે ગણતરી કરી દેવાની બરાબર ત્યારબાદ બે સૂત્ર ખાલી છે જોવાના કે સાઈન એક્સ હોય તમને યાદ હોય તો સાઈન નું વિકલન કોસ કર્યું તો આનું માઇનસ કોસ થાય અને કોસ એક્સ હોય તો એનું સંકલન સાઈન થાય બાકી બધું નોર્મલ કે જે લિમિટ હોય એ લિમિટ ખાલી મૂકવાની રહે તમારે બરાબર કે અહીંયા જે પણ કઈ આવતા હોય એ બધી લિમિટ મૂકવાની છે હા આની અંદર એક જે ઓલા આપણે કીધું હતું કે સદસ ધારો કે સાઈન ની આગળ કંઈક હોય તો અહીંયા સાઈન એક્સ ની જગ્યાએ સાઈન 5x કે એવું કંઈક હોય તો આપણે જે મોલામાં કરતા હતા કે સાઈન કે એક્સ હોય તો સાઈન નું પહેલા કોસ કરી દેવાનું માઇનસ કોસ કે એક્સ છેદમાં કે યાદ છે વિકલન ની અંદર તમને હું આ કે આગળ લખાવતો હતો ગુણાકારમાં લખાવતો હતો આમાં ભાગાકારમાં આવે બરાબર એ રીતે કોસ કે એક્સ હોય ડીએક્સ લખવાનું બાકી રહી ગયું કે કોસ હોય તો કોસ નું થાય છે સાઈન તો સાઈન કે એક્સ છેદમાં કે એટલે જે અચળાંક હોય ને અચળાંક ખાલી આમાં શું હોય કે જેનો સહગુણક હોય ને
એ સહગુણક ને છેદમાં લખવાનો હોય. ઓલામાં આપણે શું કરતા હતા કે જે સહગુણક હોય એ સહગુણક ને ગુણાકારમાં લખતા હતા, વિકલન ની અંદર સંકલન ની અંદર એને ક્યાં લખવાનો હોય, છેદમાં. એટલો ફરક પડે. એટલે ધારો કે તમને એવું કહી દીધું હોય ને કે વાય બરાબર સાઈન ત્રણ એક્સ, તો એ ત્રણ એક્સ નું વિકલન એક થી બે લિમિટ સુધી કરો, તો તમારે શું કરવાનું કે સંકલન વાય ડીએક્સ એટલે સાઈન થ્રી એક્સ ડીએક્સ, બરાબર સાઈન ત્રણ એક્સ ડીએક્સ થઈ જાય. તો અહીંયા કીધું કે એક્સ હોય તો શું કરવાનું છે, સાઈન સોરી સાઈન હોય તો શું કરવાનું છે, માઇનસ કોસ કે એક્સ અપોન કે, એટલે સાઈન ની જગ્યાએ શું થઈ જશે અહીંયા માઇનસ કોસ ત્રણ એક્સ. હવે જે સહગુણક હોય ને સહગુણક ને છેદમાં લખવાનો, આ એક નવું થાય, જે સહગુણક હોય ને સહગુણક ને છેદમાં લખવાનો, બરાબર. પછી બાકીનો કોમન અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે કોસ, અહીંયા એક્સ ની જગ્યાએ બે મૂકો એટલે કોસ છ, બરાબર, માઇનસ એક્સ ની જગ્યાએ એક મૂકો એટલે કોસ ત્રણ, અને આખાના છેદમાં ત્રણ, બરાબર. એટલે શું થશે અહીંયા માઇનસ કોસ છ વત્તા કોસ ત્રણ. હવે જો કોસ છ અને કોસ ત્રણ, તો આની કિંમત તો આપણે ન જોઈ શકીએ, આપણી પાસે તો હંમેશા ડિગ્રી હોય. આ જે છ અને ત્રણ ને બધું હોય ને એ રેડિયન હોય, તો એને તમારે ડિગ્રીમાં ફેરવવું પડે. એટલે બીજું રેડિયન ને ડિગ્રીમાં ફેરવતા આપણે આવડે આપણને કે આ છ છે એટલે છ અને આ છ એ હોય શું રેડિયન હોય. આ ધ્યાન રાખજો આવી બધી જે કિંમતો આવી હોય ને, સેકન્ડ એક હોય, મીટર એક હોય, આપણે ફિઝિક્સ ની અંદર જયારે દાખલા ગણશું ને સંકલનના, ત્યારે સેકન્ડ હશે, મીટર હશે, આવું બધી હશે, તો એ બધી હોય ને એ બધી શું હોય એની રેડિયન હોય. એટલે એને ડિગ્રીમાં ફેરવવું પડે. તો આપણે એવું ભણી ગયા હતા કે એક ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં એકસો એસી રેડિયન, તો એક રેડિયન બરાબર શું થઈ જાય, એટલે આને શું કરી દેવાનું કે છ ગુણ્યા એકસો એસી ના છેદમાં પાઈ, એટલે આ એમાં ફરી જાય ડિગ્રીમાં. એ રીતે ત્રણ છે તો એ ત્રણ એટલે ખરેખર શું થાય, રેડિયન થાય. એટલે એનું કરવું પડે કે ત્રણ ગુણ્યા એકસો એસી ના છેદમાં પાઈ, એટલે એ ડિગ્રીમાં ફરી. પછી એને ડિગ્રી જોઈએ, જો કે આમાં ડિગ્રી બહુ મોટી મળશે એની અમને બહુ ટેન્શન લઈ લે, કારણ કે આપણે તો એમને એમ કિંમત લઈ લીધી છે. એટલે બાકી ખરેખર તમને જે ડિગ્રી મળે એ તમને નેવું ની અંદર જ મળે, એટલે તમે ઓલા ટેબલમાંથી સરળતાથી જોઈ શકો. નેવું કરતા મોટી ડિગ્રી હોય તોય જોઈ શકાય, પણ એ ટેબલની કરતા બીજી રીત છે, એ રીત તમે નથી ભણવાની, એ આપણે શાંતિથી ચોથા ચેપ્ટરમાં ભણવાની, બરાબર. લાંબા તો તમને ખૂણો ઘણો મોટો મળશે પછી, એટલે એવું નહીં વિચારતા કે ખૂણો એટલો મોટો મળે તો કઈ રીતે ગોતો, એની રીત આવે છે, પણ એ રીતે શાંતિથી કરશું, બરાબર. પણ સંકલનમાં જે સાઈન કોસ આવે છે તમે બહુ સરળતાથી, જે આપણું ટેબલ છે લોક ટેબલ, લોક ટેબલમાં મેં તમને સાઈન કોસ ને બધી કિંમતો જોતા શીખવાડી છે, તો એ કિંમતોની આધારે તમે એ બધા સમીકરણો સોલ્વ કરી શકો. એમાં ખૂણા મોટા નથી આવતા, આ તમે મારી રીતે કિંમત બનાવી એટલે ખૂણા મોટા આવે છે. તો કઈક આ પ્રકારનું સંકલનની અંદર, બરાબર. તો સંકલન અને વિકલનની અંદર કઈક આટલું, આ પ્રકારના કોઈ પણ જો સંકલન વિકલનના મેં લિમિટેડ સૂત્ર લખાવ્યા છે, જેટલા મોટે ભાગે આપણે જરૂરિયાત હતી. હજુ કોઈક વાર એવા દાખલા આવે, ફિઝિક્સ ની અંદર એવા દાખલા ઘણી વાર આવે છે કે જેની અંદર સંકલનના સૂત્ર મેં લખાવ્યા હોય એ કરતા બહાર નહીં આવે, ઘણી વાર એવું થઈ શકે, બરાબર. એટલે એવું જરૂરી નથી કે મેં સૂત્ર લખાવ્યા હોય એટલા સૂત્ર જ આવે, બહારના જે ડબલ નીટના દાખલા ગણતા હોય તે કોઈક વાર બહુ જ ઓછી વખત મેં તમને એવા સૂત્ર લખાવ્યા છે જેનો વારે ઘડી ઉપયોગ આવે છે. એટલે એનો અર્થ એવો નથી કે એટલા સૂત્રનો ઉપયોગ ફિઝિક્સમાં સંકલન વિકલનમાં આવશે, આની કરતા વધારે પણ આવી શકે, બરાબર. પણ આનો ઉપયોગ વધારે આવે છે એટલે આપણે એની વાત કરી છે. તો કઈક અહીંયા સુધીનું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રીજું ચેપ્ટર શરૂ કરશું, બરાબર. આ જે સંકલન વિકલનના આપણે ત્રણ લેક્ચર ટોટલ થયા છે, ત્રણે ત્રણ લેક્ચર સાચવીને રાખજો, જેથી કરીને ગમે ત્યારે પણ તમારે રિવિઝન કરવું હોય તો એનું રિવિઝન કરી શકો. કારણ કે ત્રીજા ચેપ્ટરનો વાત કરશું, એટલે ત્રીજા ચેપ્ટરમાં થોડુંક ચાલુ થશે ને, એટલે વિકલનનો ઉપયોગ શરૂ થઈ જશે અને સંકલનનો ઉપયોગ એ અંદર શરૂ થઈ જશે, બરાબર. ત્યારે પછી આ લેક્ચર તમે ફરીથી રિવિઝન કરવું હોય તો તમને કામ લાગે.